ઓકે ક્લિયર ઓકે ચલો સર સ્ટાર્ટ કરો ને જલ્દી ઓકે યસ સર ભાવેશ પ્રજાપતિ ક્લિયર ક્લિયર યસ ક્લિયર ઓકે ચલો આવી રહ્યું છે તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજકેટ બે હજાર એકવીસ અત્યારે તમે જોવા જાવ તો છ ઓગસ્ટ તમને ઓફિશિયલ ડેટ આપી છે અને તમારી પાસે ગણતરીના દિવસો બાકી છે બરાબર તો તમે આપણે એક્ઝામના બે ત્રણ દિવસ પહેલાં અને આજના એક બે દિવસને આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ તમારી પાસે પંદર દિવસનો સમયગાળો છે તે પંદર દિવસની અંદર બેસ્ટ તૈયારી તમે કેવી રીતે કરી શકો આખે આખો સિલેબસ બી તમારો કમ્પલીટ થઈ જાય અને તમે જે ધારો છો એ માર્ક્સ બી તમે લાવી શકો તો એની માટેની સ્ટ્રેટેજી આપણે જોવાના છે ટાઈમ ટેબલ તમારે કઈ રીતનું બનાવી શકાય એ બી હું તમને બતાવવાનો છું સાથે સાથે બેસ્ટ મટીરિયલ તમારે કયું યુઝ કરવાનું ગુજકેટની પ્રિપેરેશન માટે એ બી આપણે અહીંયા જોવાના છે ટોપરની સ્ટ્રેટેજી બી આપણે જોવાના છે અને એકસો પંદર પ્લસનો ટાર્ગેટ જો તમારો હોય તો તમારે કઈ રીતે સ્ટ્રેટેજી બનાવવાની પંદર દિવસની અંદર એ બી હું તમને આની અંદર બતાવવાનો છું બરાબર તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જ જશો છેક સુધી તો તમને નોટિફિકેશન નથી આવી ઓકે દવે ઋષિ બે લાઇકન દબાયેલું રાખો તો નોટિફિકેશન તમને આવી જાય ટાઈમ ટુ ટાઈમ બરાબર તો તમારે નોટિફિકેશનમાં કોઈ વાંધો આવે નહીં આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં ફાઇવ હંડ્રેડ પ્લસનું લાઇક ટાર્ગેટ કીધેલું હતું તો છ લાઇક એમાં ખૂટે છે તો જેને બી લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દો ચલો ફિઝિક્સનું પેપર સોલ્યુશન હા ભાઈ હા ચાલો પાંચસો ને એક લાઇક થઈ ગઈ છે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ તો જો સૌથી પહેલાં તો હું તમને કોલેજ વિશેની માહિતી આપી દઉં કે જે અલગ અલગ કોલેજીસ છે ગવર્મેન્ટ કોલેજમાં લાસ્ટ યરમાં ક્યાં એનું મેરિટ અટકેલું હતું અને એપ્રોક્સિમેટ ત્યાં તમારે એડમિશન લેવું હોય તો કેટલા પીઆર તમારે લાવવા પડે પર્સન્ટાઇલ તમારા જે મેરિટના જે પર્સન્ટાઇલ છે એની વાત કરું છું અને અત્યારે એવી વાતચીતો ચાલી રહી છે કે ગુજકેટના પચાસ ટકા અને ગુજરાત બોર્ડનું જે તમારું રિઝલ્ટ આવશે એના પચાસ ટકા એ બંનેના કમ્બાઈનેશનથી તમારું મેરિટ બનશે એ બી વાતચીતો ચાલુ રહી છે તો સૌથી પહેલાં આપણે ટોપ ત્રણ ગવર્મેન્ટ કોલેજને જોવાના છે બરાબર કેમ કે સરકારી કોલેજની અંદર તમારે ફીસ ઓછી હોય પર સેમિસ્ટર તમારે જે ફીસ ભરવાની આવે એ ઓછી હોય તો આપણે ટોપ લેવલની કોલેજ લઈએ પહેલાં તો એલડીસી છે એલડી કોલેજ જે અમદાવાદની અંદર આવેલી છે બરાબર એન્જિનિયરિંગ કોલેજ છે કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ સિટીની અંદર આવેલી છે લાસ્ટ યર ત્યાંનું જે અલગ અલગ કોર્સિસનું હોય તેનું જે મેરિટ છે એ નાઇન્ટી એટ પોઈન્ટ ફિફ્ટીની આસપાસ અટકેલું હતું બરાબર તો તમારે મેરિટ જો નાઇન્ટી એસ પ્લસ ફિફ્ટી આર કાં તો એનાથી વધારે આવશે તો ત્યાં તમે જઈ શકો છો કેમ્પસનું ત્યાં જે પેકેજ છે એવરેજ પેકેજ બરાબર બિલો ત્યાં ઓછામાં ઓછા પેકેજથી લઈ અને હાઈ લેવલના પેકેજની બંનેની વચ્ચેની આપણે જો કમ્પેરિઝન કરીએ તો ત્યાં ત્રણ લાખથી લઈ અને પાંચ લાખ સુધીના પેકેજ ગયા વર્ષે એના આગલા વર્ષે વિદ્યાર્થીઓને ઓફર કરેલા છે મતલબ કે તમે જો અહીંયા એડમિશન લો છો તો તમે પર એનએમ મતલબ કે એક વર્ષની અંદર આટલી ઇન્કમ જે રીતે પાસઆઉટ થઈને નીકળો તો જનરેટ કરી શકો છો મિનિમમ ટુ મેક્સિમમ મેં કેલ્ક્યુલેટ કરેલું છે અને એકચ્યુઅલ ફિગર્સ અને નંબર્સ અલગ બી હોઈ શકે બરાબર પરિસ્થિતિ પ્રમાણે પેકેજ બી બદલાતું રહે અને સાથે સાથે મેરીટ પણ બદલાતું રહે પણ આપણે એક આ માઇન્ડની અંદર ધ્યાનમાં રાખીને ચાલી શકીએ જો તમારે ત્યાં એડમિશન લેવું છે તો સાથે એમએસયુ છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે એમએસયુ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ તો સારી એવી લાઈનની અંદર એડમિશન લઈ શકો છો ત્યાં બી તમને ત્રણથી લઈ અને છ લાખનું પેકેજ તમે જેવા બી પાસઉટ થઈને નીકળો તો તમને કોઈ બી કંપની કેમ્પસ ઇન્ટરવ્યુમાં જ ઓફર કરી દે બરાબર છે મને ખુદને બી એલ એન્ડ ટી તરફથી ઓફર આવેલી હતી બરાબર તો એવી જ રીતે એમએસયુની અંદર બી સારી એવું કેમ્પસ ઇન્ટરવ્યુ થાય છે એવી જ રીતે આપણે ડીડીયુ છે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી જે નડિયાદની અંદર આવેલી છે ત્યાં બી તમે જુઓ તો નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટીન આ એનું મેરીટ રેટ હોય છે તમે આ વખતના ક્રાઇટેરિયા અને કેલ્ક્યુલેશન કદાચ અલગ અલગ હોય છે સાથે સાથે તમે લઈ શકો એન્જિનિયરિંગ કરી શકો છો એવી બી ત્રણ કોલેજ મારી

કોલેજ જે છે તો એની અંદરની ગાંધીનગરની અંદર એ પણ આવેલી છે ત્યાં ભી તમારે જે એડમિશન લેવું હોય તો નાઇન્ટી નાઇન એનું છે બરાબર પર્સન્ટાઇલ મેરિટ એનું સૌથી ઊંચું ગયેલું છે તો તમે જેવા બી ફેસર તરીકે બહાર નીકળો તો તમને ઓફર પાસે છે અને પંડિત દીનદ સાત લાખ તમને કારણ એ છે કે તમારી જે ગુજકેટની જે પરીક્ષા છે એ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે તમે કઈ કોલેજમાં

પણ ત્યાં તમે જ્યારે પાસઆઉટ થઈને જાઓ તો જે એન્જિનિયરિંગ કરવા હલો 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 ચલો આપણે હવે અવાજ આવતો હશે મારા ખ્યાલથી આપણે સ્ટાર્ટ કરી દઈએ તો જુઓ ટોપ થ્રી કોલેજની આપણે વાત કરી હતી આપણે ફરીથી હું તમને આખું એક્સપ્લેન કરી દઉં છું જેને બી કદાચ એ હોય તો પહેલાં તો એલડી કોલેજની વાત હતી તો ત્યાં જે મેરિટ છે એવરેજ એ નાઇન્ટી એઇટ પોઈન્ટ ફિફ્ટી પીઆરની આસપાસ હોય છે ત્યાં કેમ્પસની અંદર પેકેજ તમને ત્રણથી લઈને પાંચ લાખ સુધીનું ઓફર થતું હોય છે તેવી રીતે એમએસયુની આપણે વાત કરીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે વડોદરામાં આવેલી છે તેની અંદર બી લાસ્ટ યર જે મેરિટ હતું એ નાઇન્ટી એઇટ પોઈન્ટ ફિફ્ટીની આસપાસનું હતું અને એમની અંદર કેમ્પસ પેકેજ તમને ત્રણ લાખથી લઈને છ લાખ સુધીનું ઓફર કરી શકે છે ડીડી યુ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી જે નડિયાદની અંદર આવેલી છે એની અંદર બી લાસ્ટ યર નાઇન્ટી નાઇન ની આસપાસ એનું મેરિટ અટકેલું હતું અને ત્રણથી લઈ અને છ લાખનું પેકેજ તમને ત્યાંથી ઓફર થઈ શકે છે આ ત્રણે ત્રણ ગવર્મેન્ટ ટોપ લેવલની કોલેજ છે કે જે મેરિટના આધાર પર આપણે એને અલગ પાડેલી છે બીજી બી ઘણી બધી કોલેજ છે પણ આ મને સારી લાગે છે ટોપ થ્રી ગવર્મેન્ટ કોલેજ અને એવી જ રીતે ટોપ થ્રી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બી છે તો એની અંદર એનયુ છે નિર્મા યુનિવર્સિટી જે અમદાવાદની અંદર આવેલી છે એનું લાસ્ટ યરનું આપણે મેરિટની વાત કરીએ તો નાઇન્ટી એઇટ પોઈન્ટ સેવન્ટી ફાઇવની આસપાસ એનું મેરિટ હતું અને ત્યાં કેમ્પસની અંદર છ લાખથી લઈને દસ લાખ સુધીના પેકેજ બી વિદ્યાર્થીઓને ઓફર કરેલા છે તેવી રીતે ડીએ સીટી છે ધરમ ધીરુભાઈ અંબાણીની જે કોલેજ છે ગાંધીનગરની અંદર એમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી પીઆર છે અને હાઈએસ્ટ પેકેજ ત્યાં ઓફર થાય છે આઠ લાખથી લઈ અને બાર લાખ સુધીનું પેકેજ તમને મળી શકે છે પીડી અથવા તો પીડીઈયુ પીડીપીયુ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી અથવા તો પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી જે ગાંધીનગરમાં આવેલી છે નાઇન્ટી ફાઈવ પોઈન્ટ સેવન્ટી ફાઇવ કટ ઓફ હતું લાસ્ટ યરનું અને ત્યાં બી તમને ચાર લાખથી લઈને સાત લાખ સુધીના પેકેજ ઓફર થઈ શકે છે આ બતાવવાની પાછળનું રીઝન એ જ છે કે તમારું જે ગુજકેટનું રિઝલ્ટ છે ને એના આધાર પર તમારું મેરિટ બનવાનું છે અને એના આધાર પર તમને ટોપ લેવલની કોલેજમાં એડમિશન મળવાનું છે અને એડમિશન પછી છેલ્લે તો તમે કોઈ બી ફિલ્ડની અંદર જાઓ છેલ્લે તમારો હેતુ પછી એની અંદરથી અર્નિંગ જનરેટ કરવાનો હોય કમાવાનો હોય તો એ કમાવા માટેના પેકેજ બી મેરિટના આધારે ડિસાઇડ થાય છે બરાબર તો તમે કઈ કોલેજમાંથી પાસઆઉટ થાઓ છો કઈ જગ્યાએથી એન્જિનિયરિંગ કરો છો એ ખરેખર બહુ અગત્યની વાત છે બીજી ઘણી બધી કોલેજ છે ત્યાંથી બી તમે ભણી શકો છો પણ જે એન્જિનિયરિંગ કર્યા પછી આ કો આ કોલેજના વિદ્યાર્થીઓને એક મહિનાનો પચાસ હજાર સાઠ હજાર સિત્તેર હજાર પગાર હોય તેની સામે બીજી કોઈ જગ્યાએથી એન્જિનિયરિંગ કરેલો વિદ્યાર્થી હોય તો એને પચીસ હજારથી લઈ અને ત્રીસ હજાર કે પંદર હજારમાં પણ કામ કરવું પડે કામ એનું એ જ છે પણ ક્વોલિફિકેશન અને કોલેજના આધાર પર તમારા પેકેજની રેન્જ બદલાઈ ગઈ બરાબર તો ગુજકેટની પરીક્ષા તમારી માટે કેટલી અગત્યની છે એ તમને ખ્યાલ આવી ગયો હશે આ જો તમને સમજાઈ ગયો તો એક સેલ્યુટ આપી દો તો હું આગળ જાઉં અને તમને એક્સપ્લેન કરવું આગળનું પણ ગુજકેટનું મહત્વ મારા ખ્યાલથી તમને સમજાઈ ગયેલું હોવું જોઈએ તો આવનારા જે પંદર દિવસ છે આપણો પંદર દિવસનો આપણે ટાઈમ ટેબલ આપવાના છે તે પંદર દિવસની અંદર આપણે કોઈ બી એટલે કોઈ બી બાંધછોડ નથી મૂકવાની અને આપણે જે મેરિટ માટે જે સૌથી અગત્યનું છે બરાબર કોમ્પિટિશન લેવલની એક્ઝામ ગુજકેટ જેને કહેવાય ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તેની અંદર આપણે સારું પરફોર્મન્સ આપવાનું જ છે બરાબર છે રેડી તો એક સેલ્યુટ જરૂરથી મને આપી દો અને આ વોઇસ અને બેટરી પ્રોબ્લેમના લીધે ડિસલાઈક કર્યું તો પાછું લાઇક કરી દેજો બરાબર હજાર લાઇક સુધી પહોંચાડ દો પછી આપણે આગળ વધીએ તો આ કોલેજનું જે છે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો એ ખરેખર તમને ટાર્ગેટ બનાવવા માટે કામ લાગશે બરાબર આની અંદરથી ઘણા બધાનું ડ્રીમ હશે કે હું આ કોલેજની અંદર જાઉં જેવી રીતે જે ડબલ એ આપ્યા પછી વિદ્યાર્થીઓનું આઈઆઈટી એનઆઈટીનું ટાર્ગેટ હોય છે તેવી રીતે ગુચકેટ આપ્યા પછી બી વિદ્યાર્થીઓની આ જે ની લેવલની ગુજરાતની કોલેજો છે ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ બરાબર સેલ્ફ ફાઇનાન્સની અંદર તમારે ફીસ ભરવાની હોય એક સેમેસ્ટરની સારી એવી ફીસ તમારે પે કરવી પડે જ્યારે ગવર્મેન્ટ કોલેજની અંદર સેલ્ફ ફાઇનાન્સમાં તમારે ફી ભરવાની આવે પણ ગવર્મેન્ટની અંદર પંદરસો બે હજારથી લઈ અને ત્રણ હજારમાં તમારું આખું એક સેમેસ્ટર કમ્પ્લીટ થઈ જતું હોય છે એક્સ્ટ્રા પછી કોઈ એક્ટિવિટીની ફીસ આવે તો એ અલગ છે બરાબર છે તો ખૂબ જ સરસ એચએસ વિલોગ બેસ્ટ ગુજકેટ લેવલ લેવલઅપ બાય હા હર્ષીષ શાહ જોઈન ફોર ક્રેસ કોર્સ હા હા પાંચસોમાં ખાલી પ્રમોશન કરો છો એવું સાડી ચારસો રૂપિયા ભાઈ જોવું હોય તો જોઈ લેજો ચલો તો તમે ચેનલને કોન્ટ્રીબ્યુટ કર્યું એ માટે ખૂબ ખૂબ આભાર પણ મારી એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે એઝ અ સ્ટુડન્ટ તરીકે તમે કોઈ ક્વેશ્ચન કરવા માટે સુપરચેટમાં આપણે ઓપ્શન રાખ્યું છે નહીં કે પ્રમોશન કરવા માટે બરાબર તો ક્રોસ પ્રમોશન નથી પણ તમે તું બી સાડી ચારસો રૂપિયા ચેનલમાં કોન્ટ્રીબ્યુટ કર્યા છે ભાઈ લેવલ અપ કરીને કંઈક ચેનલ હશે કાં તો એપ્લિકેશન હશે તમારે રિવ્યૂ કરવું હોય તો તમે કરી શકો છો ઓકે ચલો હવે આપણે આગળ જઈશું તો કોમ્પિટિશન એન્ડ ડિફિકલ્ટી લેવલ ઇન ગુજકેટ હું તમને એક રેશિયો આપેલો છે બે હજાર સત્તરથી લઈ અને બે હજાર વીસ સુધીનો કે જે બી તમારી માટે જાણવો ખૂબ જરૂરી છે તો અહીંયા જે બ્લ્યુ કલરના જે બાર્સ છે એ નંબર ઓફ સ્ટુડન્ટ્સ બતાવે છે અને આની અંદર તમને ડિફિકલ્ટી લેવલ બતાવે છે કે ગુચકેટનું ડિફિકલ્ટી લેવલ કેવી રીતે ફ્લક્ચ્યુએટ થયેલું છે તો જો બે હજાર સત્તરની અંદર સ્ટુડન્ટ્સ વધારે હતા પણ ડિફિકલ્ટી લેવલ એટલું નહોતું મતલબ કે એવરેજ હતું એવું કહી શકાય જો આ એક છે બે છે આ આ જે લાઈન આવે એનો મતલબ એવો થયો કે ભાઈ પચીસ ટકા ડિફિકલ્ટી લેવલ મતલબ કે એકસો વીસ ક્વેશ્ચન હોય તો એકસો વીસ ક્વેશ્ચનની અંદરથી તમારા પચીસ ટકા તો એકસો વીસના પચીસ ટકા કેટલા થાય પચીસ ક્વેશ્ચન અને પેલાના પચીસ તો મારા ખ્યાલથી ત્રીસ ક્વેશ્ચન ત્રીસ ક્વેશ્ચન તમારા થોડાક ડિફિકલ્ટ હોય એ પછીના વર્ષની આપણે વાત કરીએ તો એની અંદર સ્ટુડન્ટ્સ ઓછા હતા પણ એનું ડિફિકલ્ટી લેવલ થોડુંક વધારે હતું બે હજાર અઢારની આપણે વાત કરીએ ઓલમોસ્ટ એની અંદર અડધાની આસપાસના ક્વેશ્ચન્સ થોડાક ટફ લેવલના વિદ્યાર્થીઓને લાગ્યા હતા બરાબર વિદ્યાર્થીઓના રિવ્યુના આધારે છે બે હજાર ઓગણીસની અંદર જુઓ તો સ્ટુડન્ટ્સ પાછા વધારે હતા એટેમ કરવાવાળા પણ ડિફિકલ્ટી લેવલ એનું વીસ ટકાની આસપાસ હતું મતલબ કે એની અંદર પચીસની આસપાસ ક્વેશ્ચન્સ થોડાક ટફ હતા બે હજાર વીસના આપણે ટ્રેન્ડ કરીએ તો ભાઈ સ્ટુડન્ટ્સની સંખ્યા તમે જુઓ તો કોન્સ્ટન્ટલી વધતી જાય છે બરાબર જે પહેલાં સ્ટુડન્ટ્સ ગુજકેટ માટે અવેર હતા એના કરતાં અત્યારે સૌથી વધારે અવેર છે બે હજાર વીસમાં અને આ વખતનો ગ્રાફ તો એનાથી બી ઊંચો જ હશે બરાબર કેમ કેમ કે અગિયારમાંથી બધાએ મોટાભાગના વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે કેમ કે માસ પ્રમોશન બધાનું મળેલું છે તો બની શકે કે ડિફિકલ્ટી લેવલ તમારું આજે થર્ટી પર્સન્ટ હતું એથી ઉપર જઈને થર્ટી ફાઈવ પર્સન્ટની આસપાસનું તમારો આ રીતનો કોઈ ગ્રાફ બને બરાબર તો તમે એવી ગણતરી રાખી શકો કે ભાઈ ગુજકેટની અંદર બની શકે કે ભાઈ પાંત્રીસથી ચાલીસ ક્વેશ્ચન થોડા ટફ લેવલના તમને જોવા મળે કોમ્પિટિશનને બીટ કરવા માટે હા પેપર અઘરું હોય તો બધા માટે અઘરું હોય સહેલું હોય તો બધા માટે સહેલું હોય એટલે ઓવરઓલ મેરિટ પર કે પર્સન્ટાઇલ રેન્ક પર એની કોઈ ઇફેક્ટ ના આવે પણ હા તમારી જે પ્રિપેરેશન છે જો તમે પ્રોપર પ્રિપેરેશન ના કરો તમારો રેન્ક પાછળ જઈ શકે એવું બી થઈ શકે તો આ બી એક માહિતી તમારી માટે જાણવી ખૂબ જરૂરી છે કોમ્પિટિશન વર્સિસ ડિફિકલ્ટી લેવલ એટલે કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ વર્સિસ ડિફિકલ્ટી લેવલનો આ બે હજાર વીસના આધારે ગ્રાફ્સ બનાવેલો છે એનાલિસિસ બી સારું લાગ્યું તો જરૂરથી એક સેલ્યુટ આપી દેજો ત્યારબાદ આપણે વાત કરીએ કે એની પેટર્ન આ વર્ષ માટે પેટર્ન જેવી રીતે નીટની પેટર્ન ચેન્જ થઈ છે તો શું આ વર્ષે પણ નીટની પેટર્ન ચેન્જ થઈ છે અને ગુજકેટની પેટર્ન ચેન્જ થઈ છે કે નહીં તો નથી થઈ એઝ ઇટ ઇઝ અ છે કે ભાઈ ભૌતિક વિજ્ઞાનનું તમારું છે ચાલીસ પ્રશ્ન હશે ચાલીસ ગુણ હશે અને એકસો વીસ મિનિટ પણ તમારે બંનેનું કમ્બાઈન પેપર આપવાનું છે શેનું ફિઝિક્સનું અને કેમેસ્ટ્રીનું તો ચાલીસ ચાલીસ 80 ક્વેશ્ચન માટે એકસો ને વીસ મિનિટ એટલે એક સબ્જેક્ટ માટે તમને એટલીસ્ટ એક કલાકનો સમય મળેલો છે હવે ઘણા બધાને આની અંદર એક ક્વેશ્ચન છે કે શું નેગેટિવ માર્કિંગ હશે કે નહીં હોય હા હશે જ ભાઈ બરાબર એ પરિપત્રની અંદર નહોતું લખેલું પણ ગુજકેટની અંદર એક વસ્તુ ફિક્સ રાખજો કે સાચું પડશે તો પ્લસ વન માર્ક મળશે અને ખોટું પડશે તો માઇનસ જીરો પોઈન્ટ પચીસ બરાબર છે આ એનો સ્ટાન્ડર્ડ રેશિયો જ છે જ્યારનું ગુજકેટ અમલમાં આવ્યું ત્યારથી તો તમારો સાચા પર્કસ પડે તો એક માર્ક્સ અને ખોટું પડે તો માઇનસ જીરો પોઈન્ટ પચીસ આ કેલ્ક્યુલેશનથી તમારે ચાલવાનું છે તેવી જ રીતે જે લોકોને બી ગ્રુપ છે એ લોકોને જીવવિજ્ઞાનના ચાલીસ ક્વેશ્ચન આવશે 60 મિનિટ અને જે લોકોને એ ગ્રુપ છે એ લોકોને ગણિતના ક્વેશ્ચન આવશે મિનિટ મિનિટની અંદર બરાબર તો તમારે આ રીતના ફોર્મેટની અંદર પ્રિપરેશન કરવાની છે ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રનું પેપર સંયુક્ત હશે આની માટેનો ટાઈમ મારા ખ્યાલથી 10 થી બારનો હોય છે દર વર્ષે તમારું એડમિટ કાર્ડ આવશે એની અંદર તમને આપશે અને આની માટે જીવવિજ્ઞાન માટે 2 થી ત્રણનો ટાઈમ હોય છે અને ગણિત માટે ત્રણથી ચારનો ટાઈમ છે ચાર વાગે ગુજકેટ તમારી ખતમ થઈ જાય એક જ દિવસે છે આપણી જે એક્ઝામ છે એ સિક્સ ઓગસ્ટ બરાબર સિક્સ્થ ઓગસ્ટ બે હજાર એકવીસ ડેટ જાહેર થઈ ગયેલી છે તો આ રીતના ફોર્મેટની અંદર દસથી બારમાં બની શકે કે તમારે ફિઝિક્સ કેમેસ્ટ્રીનું કમ્બાઈન પેપર એંસી માર્કનું આપવાનું અને એ પછી બેથી ત્રણની અંદર જીવવિજ્ઞાન અને ગણિતનું પેપર ત્રણથી ચારમાં આ રીતનો રેશિયો દર વખતે હોય છે આની અંદર અલ્ટરનેટ થઈ શકે કોઈ વાર ગણિત પહેલાં લેવાય જીવવિજ્ઞાન પછી લેવાય જેવી હોય તમારા એડમિટ કાર્ડની અંદર તમને લખીને આપશે બરાબર ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા ક્વેશ્ચન કરે છે કે સર બોર્ડના પચાસ ટકાને ગુજકેટના પચાસ ટકાને હા શક્યતા આવી પૂરેપૂરી છે ઓફિશિયલ નોટિફિકેશન હજુ ગુજરાત બોર્ડ તરફથી આના રિલેટેડ આવેલું નથી આનું જે ઓફિશિયલ કેલ્ક્યુલેશન છે એ એસી એડમિશન કમિટી ફોર ધ પ્રોફેશનલ કોર્સિસ એ જાહેર કરશે કે મેરિટ એ લોકો કયા આધાર પર બનાવવાના છે બરાબર એન્જિનિયરિંગ કોલેજ માટેનું ગુજરાત બોર્ડનું કામ છે ખાલી ગુજકેટ કન્ડક્ટ કરવાનું અને એનું રિઝલ્ટ જાહેર કરવાનું પછી એનું જે મેરિટ બનાવવાનું હશે એની માટે બીજી એક સંસ્થા બનાવેલી છે જેનું નામ છે એસીપીસી બરાબર એડમિશન કમિટી ફોર ધ પ્રોફેશનલ કોર્સિસ એના પર જઈ અને તમે ચેકઆઉટ કરી શકો છો

તો એ બી આપણી માટે ખૂબ જ અગત્યનું છે આપણે ત્રણ શિફ્ટની અંદર તમને હું આપેલું છે આ જે પ્લાન છે તમે કાલથી કાલથી ચાલુ કરો તો દિવસ પરમ દિવસથી ચાલુ કરો તો પરમ દિવસથી પંદર દિવસ તારીખથી ચાલુ કરો તો વીસ તારીખથી પંદર દિવસ બરાબર છે પણ પંદર દિવસ કોન્સ્ટન્ટ તમારે આ વર્ક કરવાનું છે તો જ તમારી માટે આ ટાઈમટેબલ કામનું છે બાકી આ ટાઈમટેબલ તમને યુઝફુલ નહીં થાય બરાબર હવે હું શું બોલું છું એ સમય સાંભળેલું રાખો અને બીજી વાત જે લોકો ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની ફર્સ્ટ નંબરની યુટ્યુબ ચેનલ પર તમે આવેલા છો બરાબર તો તમે નીચે જો પાંચ લાખ એક્યાસી હજાર વિદ્યાર્થીઓ છે તમે તમારું સબસ્ક્રાઈબનું બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ શકો છો જેથી કરીને ગુજકેટની સારામાં સારી ટિપ્સ તમને મળતી રહે કેમ કે બોર્ડના ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે અહીંયાથી એડવાઇસ લઈ ગાઈડન્સ લઈ અને સારી એવા રેન્ક અને મેરિટ જનરેટ કરે છે તમારે બી કરવાનું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઈક ના કરે તો લાઈક કરજો તમે આપણી સંસ્કૃતિ પાછી ભૂલી ગયા અગિયારસો ને અડસઠ જણા જોવે છે અને અગિયારસો ને છેતાલીસ છે મને પાણી પીવા દો સુધીમાં સુધી વધાર દો પાણી આપો તો ભાઈ દો એટલે તમને દેખાય તો જુઓ સૌથી પહેલા આપણે મોર્નિંગની વાત કરીએ ભાઈ સવારે તમારે શું કરવાનું તો સેવન એ એમ ઓનવર્ડ બરાબર સાત વાગ્યાથી તમારે શરૂઆત કરવાની છે અને શું એક્ટિવિટી કરવાની એ બી હું તમને બતાવી દઉં છું સાત વાગ્યાથી લઈ અને તમારે સ્ટાર્ટ કરવાનું છે સાત વાગ્યાથી કેટલો તમને સમય લાગશે એ બી ખબર નહીં પણ પંદર દિવસ તમારે આ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે મોર્નિંગની અંદર વન સબ્જેક્ટ ફૂલ પેપર બરાબર કોઈ બી સબ્જેક્ટનું ફૂલ પેપર મતલબ કે ચાલીસ એમસીક્યુ તમારે સોલ્વ કરવાના છે સેલ્ફ એનો ટેસ્ટ લેવાનો છે અને એના સોલ્યુશનનું રિવ્યુ કરવાનું છે બરાબર સવારમાં એક પેપર કોઈ બી એક સબ્જેક્ટનો ટ્રાય ટુ ગેટ યોર ટાર્ગેટ એની હાઉ તમારું જે બી ટાર્ગેટ હોય તમને દાખલા તરીકે મેં પેપર લીધું સપોઝ કે મેં ફિઝિક્સનું પેપર સવારે હું લઈને બેઠો હવે એ પેપરની અંદર મને કોઈ બી ક્વેશ્ચન પહેલાં તો હું જાતે બધાને સોલ્વ કરીશ મતલબ કે જેના કોન્સેપ્ટ ક્લિયર હશે એ તો મારા પહેલા જ થઈ ગયા હશે તો ચાલીસમાંથી પંદર સત્તર વીસ ક્વેશ્ચન તમારા પહેલા પહેલી વારમાં જ નીકળી જશે બાકીના જે વીસ તમને નથી આવડ્યા એની માટે તમારે કોઈ બી થિયોરિટિકલ તમારી પાસે વસ્તુ હોય એનસીઆરટીની ટેક્સબુક હોય એમાંથી એના કોન્સેપ્ટને રેડી કરવાના છે અને એક પેપ પેપરની અંદર એક પેપર માટેનું એક પેજ તમારે લઈને એની અંદર તમારા કોન્સેપ્ટ કાં તો સૂત્ર તમને જે ના આવડ્યા હોય જેના લીધે તમે આન્સર ના લાઈ શક્યા એને તમારે નોટડાઉન કરી દેવાનું બરાબર છે એવી રીતે એના ચાલીસ ક્વેશ્ચન એની હાવ સવારે સાત વાગ્યાથી શરૂ કરીને બે કલાક લાગે ત્રણ કલાક લાગે ચાર કલાક લાગે પાંચ કલાક લાગે તમારે એને પૂરા કરવાના છે બરાબર આટલું થઈ જાય મોર્નિંગની અંદર રોજે એક પેપર બરાબર સાત વાગે ઉઠી અને કોઈ બી સબ્જેક્ટનું એક પેપર હવે જો જે સબ્જેક્ટ અહીંયા લીધો એના સિવાયનો સબ્જેક્ટ તમારે આફ્ટરનૂનમાં લેવાનો છે અને એક વાગ્યા પછી બરાબર આ સાત વાગ્યા આપણે શરૂ થયું હતું ત્યાર પછી એક વાગ્યા પછી બીજા એક સબ્જેક્ટનું સપોઝ કે તમારું ફિઝિક્સ થઈ ગયું છે તો કેમેસ્ટ્રી લો કાં તો બાયોલોજી લો કાં તો મેથેમેટિક્સ લો જે બી છે તો એ તમારે લેવાનું છે ને એની અંદર બી તમારા ટાર્ગેટને પહોંચવાનો તમારે પ્રયત્ન કરવાનો છે તેવી જ રીતે સેમ પેટર્નથી ઇવનિંગની અંદર સાંજના સમયે સાત વાગ્યા પછી બરાબર આની અંદર સવારે સાત વાગ્યા હતા આની અંદર સાંજે સાત વાગ્યા હતા હવે અહીંયા સપોઝ મેં ફિઝિક્સ લીધું અહીંયા કેમેસ્ટ્રી લીધું તો મારો બાયોલોજી હશે તો બાયોલોજી અને અને મારું મેસ હશે તો મેસ હું સાંજના સમયે લઈશ એની અંદર બી ફૂલ એક પેપર હું આખું સોલ્વ કરીશ એના કોન્સેપ્ટને ક્લિયર કરીશ એના જે રિવ્યૂ છે એના જે બી એ ચેપ્ટર રિલેટેડ કોન્સેપ્ટ છે તમામ કોન્સેપ્ટને હું તૈયાર કરીશ ત્યારબાદ જ મારે એ પેપરને મૂકવાનું છે બરાબર છે તો એક દિવસમાં તમારા ત્રણ પેપર થશે ત્રણ પેપર ફૂલ્લી સોલ્વ થશે આના ચાલીસ ક્વેશ્ચન્સ પ્લસ આના ચાલીસ ક્વેશ્ચન્સ પ્લસ આના ચાલીસ ક્વેશ્ચન તો એક તમારા ટોટલ ત્રણ પેપર થશે અને એકસો વીસ કોન્સેપ્ટ તમારા ક્લિયર થશે બરાબર છે હવે તમારે પેપર વગેરે ક્યાંથી લેવાના મટીરિયલ કયું ઉપયોગ કરવાનું એ બી હું તમને આગળ એક્સપ્લેન કરું છું પણ આ જે છે ફોર્મેટ એ પંદર દિવસ સુધી કોન્સ્ટન્ટ તમારે ફોલો કરવાનું છે તો પંદર દિવસની અંદર ટોટલ તમે એક સબ્જેક્ટના પંદર પેપર અને ટોટલ પિસ્તાળીસ પેપર એમસીક્યુના તમે સોલ્વ કરી શકશો બરાબર તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો મટીરિયલ વગેરે ક્યાંથી ઉપયોગ કરવાનો એ બી હું તમને આગળ એક્સપ્લેન કરું છું પણ આ જે છે એ ક્લિયર થઈ ગયું હોય તો એક સેલ્યુટ જરૂરથી આપી દેજો હું તમને આગળ બતાવું ટોપર્સની સ્ટ્રેટેજી પણ આ એક ઓવરઓલ છે પંદર દિવસનો આપણો ફોર્મેટ કે આ રીતમાં કામ કરવાનું છે જો તમે એવું વિચારતા હોય કે હું ચેપ્ટર વાઇઝ તૈયારી કરીશ તો તમે આવનારા વીસ દિવસની અંદર બધા ચેપ્ટરને કમ્પ્લીટ નહીં કરી શકો કેમકે તમારા નંબર ઓફ ચેપ્ટર્સ પણ વધારે છે અને એની અંદરનો સિલેબસ પણ વધારે છે તો આપણે એવા પ્રકારના એમસીક્યુની વધારે પ્રેક્ટિસ કરીશું કે જે ગુચકેટમાં પૂછાય છે આપણે એવા પ્રકારના એમસીક્યુના કોન્સેપ્ટ ક્લિયર કરીશું કે જે ગુજકેટ માટે જરૂરી છે આપણે એવા પ્રકારના એમસીક્યુ પર જ ફોકસ કરીશું કે જે ગુજકેટમાં પૂછાય છે બરાબર છે બાકી જો તમે બધું કરવા રહેશો તો ધોબીકા કુત્તાના ઘરકાના ઘાટના જેવી હાલત આવશે બરાબર કા કુત્તા ન ઘરકા ન ઘાટકા એવી હાલત તમારી થશે તો એ ના થાય એના માટે કેમ કે 20 દિવસમાં આપણી પાસે સમય છે તો આ પંદર દિવસની સ્ટ્રેટેજી તમારી માટે બેસ્ટ રહેશે તમને જો આગળ સમજવી હોય તો પછી રોકાજો બાકી તમે આ વિડીયોને છોડીને જઈ શકો છો પણ આ જ રીતે જો તમે કરશો તો જ તમારો છે કેમ કે વર્ષોથી અમારા ટીચર્સ અને આપણી ચેનલ દ્વારા ગાઈડન્સ મળતું હોય છે તો જે પ્રમાણે ટાઈમ સુટેબલ હોય એ પ્રમાણે તમારે ટાઈમટેબલ બનાવવું પડે ભાઈ છેલ્લે તમે કરશો ને તો એક કે બે વિષય તમારા રેડી થશે અને એક વિષય આખો રહી જશે ને તમે એને ઉતાવળમાં કરશો કેમ કે અહીંયા રેન્કિંગનો સવાલ છે રેન્કિંગના આધારે પીઆર ડિસાઇડ થાય છે અને પીઆરના આધારે કોલેજ ડિસાઇડ થાય છે તો આની અંદર સેજ બી કચાસ રહેવી ના જોઈએ તો આ જે છે ફોર્મેટ એને તમે ફોલો કરી શકો છો એની માટેના પેપર ક્યાંથી લાવવાના ક્યાંયથી ક્વેશ્ચન સિલેક્ટ કરવાના એ બી હું તમને આગળ એક્સપ્લેન કરું છું પણ આ જે છે એ આપણી સ્ટ્રેટેજી રહેશે પંદર દિવસ માટેની તમે જો આને ફોલો કરવાના હોય તો એક હાર્ટનું સિમ્બોલ જરૂરથી અહીંયા મોકલી આપજો તો મને ખબર પડે તો જ મને આગળ બોલવાની ઈચ્છા થશે બરાબર તો હાર્ટનું સિમ્બોલ આજ કોમેન્ટ બોક્સ આખું ભરેલું હશે તો મને આમ મજા આવશે આગળ બોલવાની તો રેડી છો તમે આ મોર્નિંગની અંદર એક પેપર એની હવે એના ચાલીસ ક્વેશ્ચનને તૈયાર કરવાના ના આવડે તો ચોપડીમાં જોવાનું ગમે તે જગ્યાએ ગમે તેથી કોન્સેપ્ટ તમારા ચોપડી સાથે રાખીને બી ક્લિયર કરવાના છે પણ એ ચાલીસ ક્વેશ્ચન સોલ્વ કર્યા વગર ઊભું નહીં થવાનું સાત વાગ્યાથી લઈ અને ગમે તે બાર વાગ્યા સુધી બી તમે બેસવું હોય તો બેસી શકો તેવી જ રીતે બપોરની અંદર બીજા સબ્જેક્ટ બરાબર એના એ સબ્જેક્ટનું નહીં બીજા સબ્જેક્ટનું પેપર લેવાનું ચાલીસ ક્વેશ્ચનને એની હાઉ સોલ્વ કરવાના તમારી પાસે સાંજના છ વાગ્યા સુધીનો સમય છે તો એ છ વાગ્યા સુધીના સમયની અંદર તમારે એ ચાલીસ કોન્સેપ્ટ જરૂરથી રેડી કરી દેવાના તેવી જ રીતે સાંજના સમયની અંદર ત્રીજો એક વિષય લેવાનો ટોટલ ત્રણ તો વિષય છે પહેલો બીજો ત્રીજો અને એ પ્રમાણે તમારે કરવાનો બીજું અહીંયા અગત્યની વાત કે ભાઈ સફલ સબ્જેક્ટ એવરી ડે અહીં એવું લખેલું છે સ્ટાર્ટ કરેલું છે ને મતલબ કે આજે સવારે તમે ફિઝિક્સ લીધું તો બીજા દિવસે સવારે તમારે ફિઝિક્સ નથી લેવાનું એ સિવાયનો સબ્જેક્ટ લેવાનો છે આજે બપોરે તમે દાખલા તરીકે કેમેસ્ટ્રી લીધું તો બીજા દિવસે બપોરે તમારે કેમેસ્ટ્રી નથી લેવાનું એ સિવાયનો કોઈ સબ્જેક્ટ લેવાનો છે અને બીજું કે સાંજના સમયે તમે જે કાલે સબ્જેક્ટ લીધો એ સબ્જેક્ટ નથી લેવાનો એના સિવાયનો લેવાનો છે મતલબ કે તમે જોવા જાવ તો દિવસ તમારું કેમેસ્ટ્રી સવારમાં આવશે અને પાંચ વખત તમારું બાયોલોજી કે મેથેમેટિક્સ સાંજની અંદર આવશે બરાબર બધા સબ્જેક્ટ અલગ અલગ જગ્યાએ આવશે તો તમને સવારે ફિઝિક્સ સોલ્વ કરવાની બી પ્રેક્ટિસ મળશે બપોરે ફિઝિક્સ સોલ્વ કરવાની બી પ્રેક્ટિસ મળશે અને સાંજે પણ ફિઝિક્સ સોલ્વ કરવાની પ્રેક્ટિસ મળશે તમને સવારે બી કેમિસ્ટ્રી સોલ્વ કરવાની પ્રેક્ટિસ મળશે બપોરે પણ કેમિસ્ટ્રી સોલ્વ કરવાની પ્રેક્ટિસ મળશે અને સાંજના સમયે બી કેમિસ્ટ્રી સોલ્વ કરવાની પ્રેક્ટિસ મળશે તેવી જ રીતે સવારના સમયમાં તમને મેથ્સ કે બાયો સોલ્વ કરવાની પ્રેક્ટિસ મળશે બપોરના સમયે બી મેથ કે બાયો પ્રેક્ટિસ કરવાની તમને આદત પડશે અને સાંજના સમયે બી મેથ કે બાયો પ્રેક્ટિસ કરવાની આદત તમને પડશે તો આ જ રીતની સ્ટ્રેટેજી પંદર દિવસ સુધી તમારે નોન સ્ટોપ કરવાની છે હવે આપણે આગળ જોઈએ કે તમારે લિસ્ટ ઓફ મટીરિયલ કે કયું મટીરિયલ તમારે ઉપયોગમાં લેવાનું છે તો તમારે સૌથી પહેલાં તો યુઝ ન્યૂ એનસીઆરટી ટેક્સ બુક તમને ઘણા બધા એવું કહેશે કે ભાઈ ગઈ સાલની જે એમસી જે જૂની ટેક્સ્ટ હતી એ ટેક્સ્ટબુકને તૈયાર કરો હવે જો જૂની ટેક્સ જ પૂછવું હોય તો નવી ટેક્સ્ટબુક બનાવે શું કરવા બરાબર છે તો એવી કોઈક જગ્યા કેમ કે દર વર્ષે જે જૂના જે ટીચરો છે ને જે વર્ષોના અનુભવવાળા છે એ લોકોની મેન્ટાલિટીમાં જૂની ચોપડી જ બેઠેલી હોય એટલે એ લોકો ભાઈ જૂની પ્રમાણે કરો હવે જો જૂની જ ખરેખર સાચી હતી તો એનસીઆરટી આપી શું કરવા તમને બરાબર છે તો એનસીઆરટીના જ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના છે એના આધાર પર જ તમારું ગુજકેટનું પેપર રેડી થઈને આવશે એટલે તમે એના વિશે કોઈ ચિંતા ના કરતા તો કોન્સેપ્ટ અને થિયરી એના એનસીઆરટીના તમારે જોડે રાખવાની છે જ્યારે બી તમે પેપર સોલ્વ કરવા બેસો ત્યારે યુઝ સંકલ્પ એપ વિડિયો કોર્સ તમારી પાસે જો હોય તો સૌથી બેસ્ટ છે જો થિયરી તમને ના આવડી તો તમારા ટીચર હવે તમને ના ઓનલાઈન ભણાવવા આવશે ના ઓફલાઈન ભણાવવા આવશે કેમકે એ સાહેબો હવે નવા છોકરાઓને ભણાવવામાં બિઝી થઈ ગયા બરાબર છે પણ અમારા ટીચર સંકલ્પ એપ પર હજુ પણ અવાઇલેબલ છે તમને લાઈવની અંદર એ જે વિડીયો છે એ વિડીયો તમને પ્લે કરી અને જે કોન્સેપ્ટ જે થિયરી જે દાખલો સમજવો હશે આરામથી તમે સમજી શકશો અને એને સોલ્વ પણ કરી શકશો તો સંકલ્પ એપનો વિડીયો કોર્સ તમારી પાસે હોવો જોઈએ કેમ કે ડાઉટ કોઈ આવે તે તમે સોલ્વ કરી શકો એના આધારે એટલા માટે સંકલ્પ એક્ઝામ એપ જે પ્લે સ્ટોર પર આપેલી છે એ બી તમારે જોડે રાખવાની છે એની અંદર ટેસ્ટ સિરીઝ આપણે મૂકવાના છે સેલ્ફ પ્રેક્ટિસ માટેની બરાબર કે તમે તમને એવું લાગ્યું કે ભાઈ હવે મારું બધું ત્રણે ત્રણ પેપર રેડી થઈ ગયા તો તમે એના પર બી પંદર પ્રેક્ટિસ પેપરને ટેસ્ટ સિરીઝ તમારી હશે સંકલ્પ એક્ઝામ એપ એપ પર બરાબર નીચે ઇન્કવાયરી ફોર્મ છે એ ફોર્મ ભરીને તમે ઇન્કવાયરી જનરેટ કરી શકો છો તો એના આધાર પર બી તમે સેલ્ફ પ્રેક્ટિસ કરી શકશો અને ચેક કરી શકશો કે તમારો રેન્ક ખરેખર ક્યાં આવે છે બરાબર કેમ કે ત્યાં ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓને અપિયર થવા માટે આવશે એ આ ટેસ્ટ સિરિઝની અંદર તો એ ટેસ્ટ સિરીઝની અંદર તમારા માર્કિંગ કેટલા આવે છે એ બી અગત્યનું છે તો એની અંદર આપણે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પ્રમાણેના ટેસ્ટ અરેન્જ કરેલા હશે તો તમારી જો તૈયારી થઈ જાય પછી તમે ત્યાં સેલ્ફ પ્રેક્ટિસ માટેનું બી જ્યાં રોજે એક પેપર આપી શકો છો તમને ત્યાં એનું સોલ્યુશન બી જોવા મળશે ફાસ્ટ યર ગુજકેટના પેપર્સ એટલીસ્ટ પાંચ વર્ષના હોવા જોઈએ બરાબર એટલે આજથી તમે બે હજાર એકવીસમાં પરીક્ષા આપો છો તો બે હજાર વીસનું બે હજાર ઓગણીસનું અઢારનું સત્તરનું અને સોળનું સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ આ પાંચ ગુજકેટના પેપર તમારી પાસે હોવા જોઈએ ફૂલ કોર્સના પ્રેક્ટિસ પેપર એટલીસ્ટ દસ તમારી પાસે હોવા જોઈએ તો તમે પેલું કરી શકશો ને દરેક સબ્જેક્ટના બરાબર પાંચ પ્રીવિયસ યર્સના અને દસ તમારા નવા જે ગુચકેટના પેટર્ન પ્રમાણે અને લેવલ પ્રમાણે સેટ કરેલા હોય તેવા તો જ તમે એવરી એક એક પેપરને સોલ્વ કરી શકો તો આ તમારા લિસ્ટ છે મટીરિયલનું કે સૌથી પહેલા તો એનસીઆરટી ની ટેક્સ બુક સંકલ્પનો નો વિડિયો કોર્સ કા સંકલ્પ એક્ઝામ એપ ની ટેસ્ટ સિરીઝ પ્રીવિયસ યર ના પેપર્સ કા તો પ્રેક્ટિસ માટેના ના 10 પેપર એનસીઆરટી એક્ઝામ્પલર આ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે બરાબર કે બધું તૈયાર કરે પણ એનસીઆરટી એક્ઝામ્પલર ની અંદર સરસ બી તમને એમસીક્યુ આપેલા છે સરસ એમસીક્યુ આપેલા છે તો એ તમારે સોલ્વ કરવાના છે એ કમ્પલ્સરી બેઝિસ પર તમારે કરવાનું જ છે તો આ પાંચ આપણો ચેકલિસ્ટ છે મટીરીયલ માટેનું સાથે સાથે પ્રાઇઝલિસ્ટ છે કે ભાઈ કોઈ સપોઝ કે કોઈ વિદ્યાર્થીને ટેસ્ટ સિરીઝ લેવી છે તે કઈ રીતે લઈ શકે ભાઈ કેમેસ્ટ્રીના ટોટલ પંદર ટેસ્ટ તમને ફક્ત એકસો નવ્વાણું રૂપિયામાં આના પર મળી જશે સંકલ્પ એક્ઝામિનેશન એપ પર તેવી જ રીતે ફિઝિક્સ બી એકસો નવ્વાણુંમાં બાયોલોજી એકસો નવાણુંમાં મેથેમેટિક્સ એકસો નવ્વાણુંમાં તો ફક્ત બસો રૂપિયામાં તમને પંદર ફૂલ ટેસ્ટ ગુચકેટના લેવલ પ્રમાણેના ત્યાં જોવાલા જોવા મળી જશે તો તમે સંકલ્પ એક્ઝામ એપ ડાઉનલોડ કરીને ત્યાંથી લઈ શકો છો બે દિવસ પછી ત્યાં જોવા મળશે બરાબર એટલે અત્યારે ના જતા અત્યારે ખાલી તમારે ઇન્ક્વાયરી જનરેટ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ છે એ ફોર્મ તમે ફિલઅપ કરી શકો છો વિડીયો કોર્સ સપોઝ તમારી પાસે નથી તો ફક્ત અગિયારસો રૂપિયામાં વિડીયો કોર્સ અને ટેસ્ટ સિરીઝ બંને તમે પરચેસ કરી શકો છો તેવી જ રીતે ફિઝિક્સ માટે કેમેસ્ટ્રી માટે બાયોલોજી માટે અને મેથેમેટિક્સ માટે ફક્ત અગિયારસો રૂપિયા ચૂકવી અને તમે એનસીઆરટીનો આખો સિલેબસ બધા જ ચેપ્ટરનો પ્લસ તમે આ ટેસ્ટ સિરીઝ બી એની સાથે લઈ શકો છો પંદર ટેસ્ટની હવે કોઈને એવું થાય કે ભાઈ મારે આખે આખું પેકેજ લેવું છે બરાબર કે જે પહેલાં જો જે વિદ્યાર્થીઓ અત્યારે એક્ઝિસ્ટિંગ સંકલ્પ પર છે એ લોકોને તો આ જે બી હશે એ એમના ગ્રુપની અંદર તમને માહિતી મળી જશે તો એ લોકોએ પરચેસ કરવાની જરૂર નથી પણ જે નવા સ્ટુડન્ટ્સને પરચેસ કરવું હોય એની માટે આ છે અને ફૂલ પેકેજ કોઈને લેવું હોય તો બે હજાર નવસો નવ્વાણું રૂપિયાની અંદર તમારા બધા જ સબ્જેક્ટ જે હશે તમારા પીસીબી હોય કે પીસીએમ હોય ત્રણે ત્રણના વિડીયો કોર્સ પ્લસ આ પંદર પંદર દરેકના તમને મળી જશે જે તમારી વેલિડિટી હશે એ સત્તર જુલાઈથી ચાલુ થશે તમારો ક્રેશ કોર્સ અને અને ઓગસ્ટે ખતમ થશે બરાબર તમારે આ બે દિવસની અંદર પેમેન્ટ કરી અને રેડી રહેવાનું છે પછી તમારું પેકેજ એક્ટિવેટ થઈ જશે અને સાત ઓગસ્ટ સુધી તમારું એ પેકેજ ચાલશે તો આ એનું છે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો અમારો ઓફિશિયલ નંબર છે ટ્રિપલ નાઇન એટ ડબલ થ્રી ડબલ નાઇન ફાઈવ એટ પર ત્યાં તમે કોલ કરીને બી માહિતી મેળવી શકો છો બરાબર કાલે અગિયાર વાગ્યાથી લઈ અને સાંજના આઠ વાગ્યા સુધીમાં એની ટાઈમ તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો કાં તો પછી નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇન્કવાયરી ફોર્મ આપેલું છે એ ઇન્કવાયરી ફોર્મ ભરીને બી તમે માહિતી મેળવી શકો છો અમુક જે લાઈવ સેશન ગુજકેટ રિલેટેડ હતા જે આપણા યુટ્યુબ પર બી કન્ડક્ટ થશે પણ આ એવી વસ્તુ છે કે જે તમે સેલ્ફ પ્રેક્ટિસ માટે વિડીયો સોલ્યુશન ડાઉટ માટે અને ટેસ્ટ સિરીઝ તમે સેલ્ફ પ્રેક્ટિસ માટે કે પોતાનું રેન્ક જોવા માટે ઇંગ્લિશ મીડિયમ માટે નથી ફક્ત ગુજરાતી મીડિયમ માટે છે તો ત્યાંથી તમે એને જનરેટ કરી શકો છો તો આ એનો ઇન્ક્વાયરી ફોર્મ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમારે ટ્વેલ્થ ગુજકેટ બે હજાર એકવીસનો કોર્સ સિલેક્ટ કરી અને તમારે માહિતી મોકલી દેજો તમને કાલે કાં તો અમારે એક્ઝિક્યુટિવ કોલ કરશે ત્યાં પછી તમને જે બી હોય એ માહિતી આપશે બરાબર છે તો નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે એ ભરી દેજો હવે આપણે આગળ જોઈએ કે ભાઈ ટોપર્સની સ્ટ્રેટેજી શું હોઈ શકે ગુજકેટ બે હજાર એકવીસ ભાઈ કેટલા માર્કસ લાવું તો મારું મેરિટ નવ્વાણું પીઆરની આસપાસ થાય બરાબર છે તો નવ્વાણું પીઆર માટે એટલીસ્ટ આ વર્ષનું આપણે ટાર્ગેટ એકસો પાંચથી લઈને એકસો દસની વચ્ચેનો તમારે ટાર્ગેટ રાખવું પડે પણ જો તમારે ટોપ લેવલની કોલેજમાં જવું છે તો સેચબી બાંધછોડ ના કરતા તમારે એકસો પંદર પ્લસનું ટાર્ગેટ લઈને ચાલવાનું છે તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ બેટરી લભગ ઝભગ થાય છે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ તો ફોલો ફૂલ ડેઝ ટેબલ આપણે જે પંદર દિવસનું ટેબલ આપ્યું એ તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું છે એની હાવ બરાબર સવારે એક પેપર બપોરે એક પેપર અને સાંજે એક પેપર ત્રણ ત્રણ અલગ અલગ સબ્જેક્ટના તો સ્ટ્રિક્ટલી તમારે ફોલો કરવાનો જો તમારા ટાર્ગેટ લઈને ચાલતા હોય તો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ તમારો ટાઈમ તમારે એક્સ્ટ્રા કોઈ બી એક્ટિવિટીમાં બરાબર વેસ્ટ કરવાનો નથી તમારે કોઈ બી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો વધારે પડતો ઉપયોગ પણ કરવાનો નથી તમારે એ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે કે જે તમારી ગુચકેટના રેન્કને વધારી શકે ગુચકેટના ટાર્ગેટની નજીક લઈ શકે તો સમય સહેજ બી બગાડતા નહીં કેમકે કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયું છે છ તારીખે ગુચકેટ લેવાય પણ જશે બરાબર કોવિડના કેસીસ હવે વધતા નથી ઘટે છે તો લેવાય પણ જશે એટલા માટે જે બી છે સિરિયસ થઈ અને તૈયારી ચાલુ કરી દેજો ઓનલી વન ચાન્સ તમને મળવાનો છે તમે બોર્ડની અંદરનું તો તમારું જે રિઝલ્ટ છે એ તમારું ઇન્ટરનલ એસેસમેન્ટના બેઝ પર બન્યું તમને માસ પ્રમોશન મળ્યું પણ આ એક તમને એવો ચાન્સ છે કે જે તમારી હોશિયાર તમે છો એ તમને પુરવાર કરવાનો મોકો આપે છે અને બંનેના કોમ્બિનેશનથી તમારું મેરિટ બનવાનું છે એટલે તમને એડમિશન તો પ્યોર રિઝલ્ટના આધાર પર મળશે તો એક વન્સ ચાન્સ જ તમને મળેલો છે ગુજકેટની એક્ઝામની એકસો એંસી મિનિટ એ તમારું રિઝલ્ટ ડિસાઇડ કરશે બરાબર તો એ એકસો એ એંસી મિનિટની અંદર સેજ બી કોઈપણ જાતની ભૂલ કર્યા વગર તમારે ક્વેશ્ચનને એટેમ કરવાનો છે તમે જો ઉતાવળની અંદર વધારે પડતા આન્સર આપી દેશો જે તમને નથી આવડતા તો તમારું ટોટલ આવેલું હશે એની અંદરથી બી તમારા માર્ક્સ ઓછા થઈ જશે તેવું ના થાય એના માટે એ એકસો એંસી મિનિટ તમારા માઇન્ડને ટોટલી ફુલ્લી એક્ટિવ રાખવાનું છે જો તમારું ટાર્ગેટ એકસો પંદર પ્લસનું હોય તો ના આવડે ક્વેશ્ચન તો છોડી દેવાનો પણ એની અંદર તૂકો માર્યા પછી જો ખોટું પડ્યું ને તો તમારું નેગેટિવ માર્કિંગ બી છે એ મગજમાં રાખજો ઓનલી ટીક આન્સર ઇફ યુ નો ધ પરફેક્ટ આન્સર જ્યારે બી તમે પેપરને એટેમ્પ કરો ઘરે બી પ્રેક્ટિસ જ્યારે બી કરો તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ખાલી એવા જ આન્સરને ટીક કરજો કે જેનો આન્સર તમને પરફેક્ટલી આવડતો હોય પરફેક્ટલી ના આવડતો હોય તો એને સ્કીપ કરી દેવાનું બરાબર જેથી કરીને નેગેટિવ માર્ક તો ના મળે બાકી એવું થશે કે તમે દસ સાચા કર્યા હશે બરાબર તો દસ સાચા પડ્યા કરેલા હશે છતાં પણ દસ સાચા કરેલા હશે છતાં પણ તમારે જો નેગેટિવ માર્કિંગ હશે બરાબર તો બાકીના ત્રીસ તમારા ખોટા પડ્યા ને તો એ ત્રીસના પોઈન્ટ પચીસ લે કે સાડા બાર માર્ક તમારા કપાઈ જશે ના ત્રીસ ના કેટલા થાય પોઈન્ટ પચીસ ત્રીસ પોઈન્ટ કરો તો થાય છે તમે કહો તો મારું મગજ બ્લેન્ક થઈ ગયું ત્રીસ ગુણ્યા જવા દો ને ભાઈ હેડો આગળ જવા દો ત્રીસ ગુણ્યા જીરો પોઈન્ટ કરો પેલા થશે સાત પોઈન્ટ પાંચ તો તમારા સાચા પડ્યા એના દસ માર્ક્સ અને ખોટા પડ્યા એના સાત પોઈન્ટ પાંચ માઇનસ થઈ જશે ફક્ત અઢી માર્ક્સ તમારા આવશે બરાબર તો આવું ના થાય એનું ધ્યાન તમારે રાખવાનું છે સેલ્ફ પ્રેક્ટિસ એક ખાસ તમારે કરવાની છે સેલ્ફ પ્રેક્ટિસ એટલા માટે તમે ટેસ્ટ સિરીઝના આધાર પર કરી શકો કાં તો પછી પોતાની જાતે પેપરો લઈને પણ કરી શકો પણ સેલ્ફ પ્રેક્ટિસ નહીં કરી હોય કેમકે ત્યાં ગુજકેટનું પેપર તમારે સોલ્વ કરવાનું છે નહીં તમારા ટીચરે કે નહીં બીજા કોઈએ બરાબર છે તો ગુજકેટનું પેપર તમારે જ સેલ્ફ પ્રેક્ટિસ સ્વરૂપે સોલ્વ કરવાનું છે ઓલવેઝ બી મોટિવેટેડ તમારું મોટિવેશન ડાઉન ના થવા દેતા તમે જે બી મહેનત કરી છે અગિયારમા ધોરણમાં બારમા ધોરણના એનું નીચોડી અને તમારે ત્યાં અત્યારે આપવાની છે હા ગુજકેટની અંદર કોર્સ ખાલી બારમા ધોરણનો જ આવશે એટલે અગિયારમાંનું તમારે નહીં પણ હા અમુક એવા કમ્બાઈન ક્વેશ્ચન હશે કે જેમાં અગિયારમાંના અમુક અમુક કોન્સેપ્ટ તમને કામ લાગશે જો તમારો પાયો પાક્કો હશે તો બારમાનું તમારું સરળતા રહેશે તો મોટી મોટિવેશન તમારું સેચ બી ડાઉન ના થવા દેતા યુ કેન ડૂ ઇટ ડોન્ટ વરી તમે કરી શકશો પણ આ જે જે પોઈન્ટ છે આઠ પોઈન્ટ એ તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવાના છે જરૂર લાગે તો તમે અમારા પેકેજિસ બી પરચેસ કરી શકો છો જે મેં તમને આગળ બતાવ્યા બરાબર આવી એ ટેસ્ટ સિરીઝ છે કાં તો વિડીયો સોલ્યુશન છે પણ લાઇવ સેશન સ્વરૂપે બી દિવાલીપુરા યુથ યુટ્યુબ પર બી તમારી જોડે જ છે પણ સેજ બી કચાસ ના મૂકતા એ મારે તમને દિલથી કહેવું છે કેમ કે એ તમારું ફ્યુચર ડિસાઇડ કરશે કે તમે કઈ કોલેજમાં એડમિશન લઈ શકશો અને ક્યાં તમે આગળ પેકેજ મેળવી શકશો એટલે પેલી જે એક કહેવત છે ને કે ખુદી કો કર બુલંદ ઇતના કે ખુદા હર સે પૂછે કે બતા તેરી રજા ક્યાં હૈ હર તક હર તકદીર સે પહેલે ખુદા સે પૂછે બતા તેરી રજા ક્યાં એક્ઝેક્ટ મને સાયરી નહીં યાદ પણ એવું રાખજો કે ભાઈ કોલેજ તમને ના કહેતી કે ભાઈ અહીંયા તમને એડમિશન મળશે તમે કહેવા છો કે ભાઈ કઈ કોલેજમાં જવું છે મારે બરાબર પોતાનું કોલેજનું સિલેક્શન આપણે જાતે કરવાનું હોય મેરિટના આધારે આપણે ઓપ્શન બદલવા પડે એવું ક્યારેય કરશો નહીં તમારી પાસે એક બેસ્ટ ચાન્સ અવેલેબલ છે છ તારીખની ગુજકેટમાં તન તોડ મહેનત તમારે કરવાની છે અને પેલું કહેવાય ને કે ભાઈ મેરિટને એટલું ઊંચું લઈ જાઓ કે એ સીધું રોકેટ બનીને અંતરિક્ષમાં જતું રહે બરાબર છે તો એટલી મહેનત આપણે કરવાની છે તો જેટલું ઊંચું મેરિટ જાય પણ ઊંચાઈ પર મેં હોઈશ એ આપણું ડ્રીમ હોવું જોઈએ ગમે એટલું ઊંચું મેરિટ જાય કે ગમે એટલું નીચું જાય ગમે એવું અઘરું પેપર આવે કે ગમે એટલું એ આવે મારે ટોપ લેવલની કોલેજમાં એડમિશન લેવું છે અને ટોપ લેવલનું પેકેજ જ્યારે હું પાસઆઉટ થઈને નીકળું ત્યારે લેવું છે તો આ મેન્ટાલીટીથી તમે પ્રિપરેશન પર લાગી જાઓ તમને કોઈ જ તકલીફ નહીં પડે તકલીફ પડે તો અહીંયા એને કોમેન્ટ કરજો દિવાળીપુરા યુથ તમારા સોલ્યુશનને લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે જે લોકોને પેકેજ વગેરેમાં જોડાવાનું હોય એ લોકો ઇન્ક્વાયરી ફોર્મ ભરી દેજો કાલે કાતો પરમ દિવસ અમારા એક્ઝિક્યુટિવ તમને કોલ કરશે અને તમે એની અંદર જોડાવું હોય તો જોડાઈ શકશો હવે આપણે જે બી મારે માહિતી તમને આપી હતી એ માહિતી મેં તમને આપી દીધી છે હવે ક્યુએનએ સેશન આપણે અહીંયા જરૂર કરવાના છે ચાલુ કરવાના છે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્યુએનએ સેશન પર જઈએ એ પહેલાં બેટરી આ ચેન્જ કરી દે છે તમે જોડાયેલા રહેજો પછી તમને કોઈ ક્વેશ્ચન થતો હોય તો કોમેન્ટની અંદર તમે લખી દેજો તમારા આન્સરને હું લાઈવની અંદર આપવાનો પ્રયત્ન કરીશું બરાબર તો જો હવે તમારી કોમેન્ટ વગેરે ઓપન થઈ ગઈ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ લલિતજી એવું કહે છે સર નમસ્કાર સર આજે ગુજરાત હાઈકોર્ટની ધોરણ બાર કોમર્સમાં ગણિત ધ્યાન પર લેવા માટેની એક પિટિશન કોઈએ દાખલ કરેલી છે પણ એના વિશેની કોઈ ઓફિશિયલ અપડેટ હજુ સુધી લીધું નથી આન્સર આપવાનું છે ભાઈ એ કોણસે ક્લાસ કે લીએ લાઈવ ચલ રહે હે વાહ કહા સે આપ ઇંગ્લિશ મીડિયમ માટે એમસીક્યુ સિરીઝ લાવો મુદીત દવે એની માટે બી આપણે પ્રયત્ન કરીશું લાવવાનો બરાબર પાંચેક પેપરનો એવો છે તો ફ્રી આપી દઈશું તમને ચલો બીએસસી માટે ગુજકેટ આપવી પડે ના બીએસસી માટે નહીં ફાર્મસી માટે અને જે લોકોને એન્જિનિયરિંગમાં જવું છે એની માટે તમારે આપવાની હોય હાઉ ટુ ઇમ્પ્રૂવ માર્ક ઇન ગુજકેટ ટ્રાય નીટની તૈયારી કેવી રીતે ગુજકેટની અરે જો તમે નીટની તૈયારી કરતા હોય તો ગુચકેટની તૈયારી તમારી સાયમલ્ટેનિયસલી થઈ જ છે નીટમાં તો અગિયાર બાર બે આવે ગુચકેટમાં ફક્ત તમારું બારમું ધોરણ આવે બરાબર છે તો બારમા પર તમે ફોકસ રાખો એટલે તમારું કામ થઈ જશે હાય સર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગુચકેટ સિરીઝ દવે ઋષિ આ ચેનલમાંથી મને ત્રણ વર્ષનો સપોર્ટ મળેલ છે તમે લોકો હાથ બંધ કરીને ભરોસો કરી શકો છો લવ યુ સરજી થેન્ક યુ ભાઈ દવે ઋષિ તમે આ કર્યું છે બરાબર છે જો ભરોસો લોકોનો છે એટલે જ ત્યાં પાંચ લાખ એક્યાસી હજાર સબસ્ક્રાઈબર છે સંકલ્પ પર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે બરાબર છે ભરોસો છે એટલે જ મોસ્ટ ટ્રસ્ટેડ ચેનલ એટલા માટે જ છે કે આપણે વિદ્યાર્થીઓની એક એક નાની નાની બાબતોને ધ્યાન રાખી અને એમના હિતમાં એમને એફોર્ડેબલ લર્નિંગ મળે એ બી સસ્તામાં મળે એની માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ બરાબર એમસીક્યુ માટેની બેસ્ટ બુક્સ કઈ છે ગુજકેટ માટે મેં કીધું ને એનસીઆરટીની ટેક્સ બુક રાખો અને એનસીઆરટી એક્ઝામ્પ્લર આ બે ને તમે કમ્બાઇન કરીને રાખો ને ટોટલ પંદર પેપર એક સબ્જેક્ટના આટલું તમે રાખશો તમારે એક્સ્ટ્રા કોઈ જ બુકની જરૂર નહીં પડે પણ એ પંદર પેપરનું સિલેક્શન તમે કેવી રીતે કરો છો એ બી અગત્યનું છે એ પંદરમાંથી પાંચ પેપર એવા હોય છે કે જે પ્રીવિયસ યર્સના હોય બે હજાર સોળ બે હજાર સત્તર બે હજાર અઢાર બે હજાર ઓગણીસ અને બે હજાર વીસ આ તમારે કરવાના બરાબર સાથે સાથે તમે એમસીક્યુની પ્રેક્ટિસ માટે એનો પણ ઉપયોગ કરી શકો કે તમારી પાસે બોર્ડના એમસીક્યુ હોય એની અંદર બી અમુક અમુક ગુજકેટ લેવલના એમસીક્યુ હોય એની બી તમારે પ્રેક્ટિસ કરવી હોય તો પાછળથી તમે કરી શકો પણ આ મેઇન છે એટલું કર સર ગુજકેટમાં પંદર દિવસ માટે એટી પ્લસ લાવી શકાય મેં એકસો પંદર પ્લસની વાત કરું છું એમાં એસી આવી ગયા ચલો મારી પોતાની રીટ પિટિશન છે ધોરણ બારની સરસ તમારી ફેવરમાં આવે તો સારી વાત છે પણ રિઝલ્ટ મારા ખ્યાલથી બની ગયા છે તો ગુજરાત બોર્ડ તમારી વાત નહીં માને આવતા આવતા અઠવાડિયાથી એ લોકો રિઝલ્ટ જાહેર કરવાના છે એ લોકો પાસે એનું ક્લેરિફિકેશન હશે જ ચલો સર તમને એવું નથી લાગતું કે આપણે માર્ક્સ વિશેની મેન્ટાલિટી બદલવી જોઈએ તમારી વાત સો ટકા સાચી છે પણ તમે માર્ક્સ નહીં લાવો તમને કોલેજમાં એડમિશન નહીં મળે બરાબર તમે પછી એ વખતે મેન્ટાલિટી ગમે તેવી તમારી હશે પણ તમને એડમિશન નહીં મળે હકીકત છે તો એડમિશન સારી જગ્યાએ લેવું છે તો માર્ક્સ તો તમારે લાવવા જ પડશે એટલા માટે આપણે માર્ક્સના થોડુંક ફોકસ આપીએ છીએ ક્રિચકેટ સિરીઝ ક્યારે સ્ટાર્ટ કરશો સત્તર તારીખથી સ્ટાર્ટ થશે સેવન્ટીન જુલાઈ બરાબર કાલનો દિવસ રહી અને સત્તર તારીખથી ચાલુ થશે ચલો એક્ઝામ આપવા ક્યાં જવાનું સેન્ટર આપશે તમને એ સેન્ટર પર તમારે એક્ઝામ આપવા માટે જવાનું તમારું જે એડમિટ કાર્ડ આવશે એડમિટ કાર્ડની અંદર લખેલું હશે સેન્ટર અને સેન્ટર પર જઈને તમારે એક્ઝામ આપવાની ઓલ ધ બેસ્ટ ફોર માય ઓલ કોમ્પિટિટર ભાઈ તમે બધાને ઓલ ધ બેસ્ટ કહે છે કેતન કાપડે જેની વર્મા સર ડીડીયુ કેવી કોલેજ છે સારી જ છે ટોપ કોલેજમાં તો મેં એનું નામ લખેલું હતું જે ફોર સેશન ડેટ લેટ થઈને હા પોપોન થઈ છે આપણે એના વિશેની અપડેટ જ્યારે બી લેચેસ્ટ એજ્યુકેશનલ અપડેટ્સ લઈશું ત્યારે જેની અપડેટ અપડેટમાં એનો સમાવેશ કરી શકશું સર અત્યાર સુધી કંઈ ના કર્યું હોય તો એટી પ્લસ આવી શકે અઘરું છે બરાબર છે તૈયારી તો તમારે કરેલી હોવી જ જોઈએ કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આ પંદર દિવસનું ટેબલ તમારી માટે વેસ્ટ છે કેમ કે પેપરને આપણે સીધા સોલ્વ કરવાની વાત કરીએ છીએ તમે જો પહેલેથી એક 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 વાંચવાનું વિચારતા હોય તો તમારી ટ્રેન બહુ લેટ છે બરાબર આપણે તો એ લોકો માટેની વાત કરીએ છીએ કે જે લોકોને ટોપ રેન્કર બનવું છે સારું મેરિટ લાવવું છે સારા માર્ક્સ જનરેટ કરવા છે સીધા તમારે પેપર જ સોલ્વ કરવા પડે બાકી તમે એક 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 સબ્જેક્ટને પૂરો કરવા જશો ને તો આવતી છ ઓગસ્ટ સુધીમાં તમારું બધું પરફેક્ટલી રેડી થશે આ છ ઓગસ્ટ નહીં થાય બરાબર બે હજાર બાવીસમાં બધા તમારે આપવી પડે એક્ઝામ એટલે જે બી જે તંત્રોડ મહેનત રાત દિવસ એક કરીને ચાલુ પડી જાઓ અમે ખાલી સર પ્રીવિયસ ઇયર પેપર કરીએ તો ચાલે ના પ્રીવિયસ યર પેપર એકલા કરેલા હશે તો નહીં ચાલે કેમ કે તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ પણ કરવી પડશે પ્રિવિયસ ઇયરના બધા ક્વેશ્ચન અને બધા કોન્સેપ્ટ એઝ ઇટ ઇઝ તો આવાના નથી બરાબર એટલે એક્સ્ટ્રા બીજા દસ પેપર તમારે જરૂરથી કરવા પડશે અમે ખાલી પ્રિવીયસર સર હેલો સર જૂની બોર્ડની બુક પ્રિપેરેશનમાં લેવી જોઈએ મંથન કર્યા મને એની પાછળનું લોજિક નહીં ખબર પડતી મંથન કે જૂની બુકને બધા કેમ રિફર કરવાનું કહે છે જો મારું ગયા વખતે બી સ્ટેન્ડ એ જ હતું એના આગલા વર્ષે બી સ્ટેન્ડ એજ હતું કે જો ગુજરાત બોર્ડે તમને નવી બુક આપી છે તો જૂની પાછળ માથું મારવાની શું જરૂર બરાબર છે એ બધું એની અંદર આવી જ ગયેલું હશે કોન્સેપ્ટ એના એ હોય હા વેરાયટી ઓફ એમસીક્યુ તમને જોવા મળે પણ જે નવી તમારી જે બુક છે એ નવી બુકને જ આપણે ફોલો કરવાની છે એના રિલેટેડ કોન્સેપ્ટ જ તમને જોવા મળશે બરાબર તો એનસીઆરટીની જે નવી બુક છે એને જ રેડી કરો વધુમાં તમને એનસીઆરટી એક્ઝેમ્પલર આપેલું છે એનસીઆરટી એક્ઝેમ્પલરના ચેપ્ટરવાઇઝ એમસીક્યુને તમારે સોલ્વ કરવા હોય તો તમે કરી શકો છો એ સિવાય એક્સ્ટ્રા કોઈ જૂની બુક એન તો પછી એની પહેલાંની બુક બી હતી તો ત્યાં જવાનું કેટલી જૂના સિલેબસને પકડી રાખશું કે નવાને કરશું તો આપણે નવી જનરેશન છે આપણે નવા સિલેબસ પર ફોકસ રાખવાનો આરામથી તમારા ચાલીસે ચાલીસ ક્વેશ્ચન એક સબ્જેક્ટના થઈ જશે બરાબર તમે એની કોઈ ચિંતા ના રહે તમે સપોઝ ગુચકેટનું પેપર આવે અને જો આ એક ઓપન ચેલેન્જો કહું છું કે ભાઈ ગુચકેટનું પેપર આવે અને એની અંદર ચાલીસ એમસીક્યુ હોય એની અંદરનો કોઈ બી કોન્સેપ્ટ કોઈ બી કોન્સેપ્ટ જે એનસીઆરટીની નવી ટેક્સબુકમાં નથી અને જો પૂછાયો હોય ને અને જો પૂછાયો હોય ને તો તમે મને એ દિવસે કોમેન્ટ આપીને કહેજો બરાબર પેપર પત્યા પછી એક કે એક કોન્સેપ્ટ નવી જે તમારી ટેક્સ્ટબુક છે એમાંથી જ આવશે તો જૂની ટેક્સ્ટબુક બાજુ જવાનું કોઈ લોજિક બેસતું જ નથી પણ કેમ બધા ટીચર સજેસ્ટ કરે છે મને આ જ દિવસ સુધી નહીં સમજાયું બરાબર પણ મારું સજેશન એ જ છે કે તમે નવી ટેક્સ્ટબુક અને આપણે એનસીઆરટી એક્ઝામ્પલર એના પર ફોકસ રાખશો તો તમને તકલીફ નહીં પડે પંદર બીજા પ્રેક્ટિસ માટેના પેપર લઈ લેજો ટેસ્ટ સિરીઝ માટે પર સબ્જેક્ટ વન નાઇન્ટી નાઇન હા પર સબ્જેક્ટ વન નાઇન્ટી નાઇન છે સત્તર તારીખથી તમારે પરચેસ કરવાનું સ્ટાર્ટ થશે અત્યારે ખાલી તમારે ઇન્કવાયરી ફોર્મ નીચે ભરીને રાખવાનું છે તમને જ્યારે બી સ્ટાર્ટ થશે ત્યારે એથી મેસેજ આવશે ત્યારબાદ તમારે પેમેન્ટ કરી દેવાનું ટેસ્ટ સિરીઝ યુટ્યુબમાં રાખો ને પ્લીઝ યુટ્યુબ પર આવશે ત્રણ ચાર પેપર આપણે ત્યાં સોલ્વ કરાવીશું ચલો મુકેશ ભ્ર સર મને તો સંકલ્પ એપમાં મજા આવે છે ઓકે પણ એને ગ્રુપમાં ઓર્ડ કરો ભાઈ બેસ્ટ ઓપ્શન છે સંકલ્પ એવું કહે છે પ્લીઝ ગ્રુપમાં જોઈન કરો મજા આવે છે બધા સ્ટુડન્ટને રિક્વેસ્ટ કરું છું ચૂઝ બેસ્ટ ઓપ્શન સંકલ્પ ભાઈ આ મુકેશ પરમારની વાત આભારવી હોય તો બીએસસી લર્નિંગ માટે ગુજકેટ જરૂરી છે કે ના બીએસસી માટે નથી રાખ્યું ક્રાઇટેરિયા તમારે પણ જો તમે ફોર્મ ભરી હોય તો આપ્યાવાની બરાબર બી ગ્રુપમાં કઈ લાઈનમાં એડમિશન મળે ગુજકેટથી જેમસીમાં જવું હોય એ લોકો માટે ગુચકેટ હોય મેડિકલ માટે તો નીટ કમ્પલસરી છે સર ગુજકેટમાં સો ટકા ઓનલી ગુચકેટ પર મેરિટ બને ના તમારા બોર્ડ અને ગુચકેટ બંનેનું કમ્બાઈન મેરિટ બનશે એના આધારે પી પીઆર થશે મારા દરેક મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા છે ઓકે પંદર પેપર કયા લેવાના પંદરમાંથી પાંચ પેપર બે હજાર સોળ બે હજાર સત્તર બે હજાર અઢાર બે હજાર ઓગણીસ બે હજાર વીસ પ્રીવિયસ યર ગુજકેટના લઈ લેવાના પાંચ પેપર ને બાકીના પ્રેક્ટિસ માટેના સપોઝ કે કોઈ વિદ્યાર્થી પાસે છે તમારી પાસે કોઈ એક્સ્ટ્રા તમારી સ્કૂલમાં ટેસ્ટ થયો હોય અને તમારી પાસે હોય તો આપણે જે ઓફિશિયલ નંબર છે ટ્રિપલ નાઇન એઇટ ડબલ થ્રી ડબલ નાઇન ફાઇવ એઇટ પર તમે મોકલી આપજો આપણે ટેલેગ્રામ ગ્રુપની અંદર આપી દઈશું પેપર બરાબર એટલે બધાને જ ઉપયોગી થાય અને દિવાળી પ્રયોગને ટેલેગ્રામ ચેનલને બધા જોઈન કરીને રાખજો ટેલિગ્રામ પર જઈ અને ધ દિવાલીપુરા યુથ એવું લખશો એટલે લોગોવાળી દસ હજારથી બી વધારે વિદ્યાર્થીઓવાળી એક ચેનલ છે એ ચેનલને તમે જોઈન કરી દેજો ત્યાં આપણે ગુજકેટ રિલેટેડ જે બી આપણી પાસે મટીરિયલ આવશે જે વિદ્યાર્થીઓ મોકલશે એને આપણે એઝ ઇટ ઇઝ ત્યાં સેડ કરી દઈશું ઓકે તો આ તમે કરી શકો છો તો તમારી પાસે જે બી પેપર પડ્યું હોય એક હોય તો અહીં મોકલી આપજો કોઈ બીજો વિદ્યાર્થી એક મોકલશે બની શકે બે થાય કોઈ ત્રીજો મોકલે ચાર થાય બરાબર ધીરે 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 આપણી પાસે ઢગલો પેપર થશે તે ઢગલો પેપરમાંથી ટોપ પંદર પેપર અમે તમને ક્લાસિફાઈડ કરીને યુટ્યુબના માધ્યમ દ્વારા જ આપી દઈશું બધા બરાબર પણ તમારી પાસે હોય તો જરૂરથી શેર કરજો પ્રીવિયસ ઇયરનું પેપર હોય તો બે હજાર સોળ બે હજાર સત્તર બે અઢાર અને બે હજાર ઓગણીસ અને વીસ બરાબર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ અને તમારી પાસે બીજા કોઈ પેપર હોય કે જે તમારી સ્કૂલમાં ટ્યુશનમાં ટેસ્ટની અંદર લીધેલા હોય તો એ ચાલીસ માર્કના પેપર ફૂલ કોર્સના હોવા જોઈએ તો એ બી તમે અહીંયા શેર કરી શકો છો આપણે એમાંથી સારા પેપરને ટીચર્સ પાસે અલગ કરાય અને આપણે યુટ્યુબના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને આપી દઈશું બરાબર તો સત્તર તારીખે હું આપું એવી મારી ઈચ્છા છે તમારી પાસે પડ્યું હોય તો આ વિડીયો ખતમ થતાની સાથે જ દિવાળી પ્રવૃત્તિનો જે ઓફિશિયલ નંબર છે કો નંબર છે ખબર છે ને રહ્યો ટ્રિપલ નાઇન એટ ડબલ થ્રી ડબલ નાઇન ફાઇવ એટ બરાબર આ નંબર પર વોટ્સઅપ તમે મોકલી આપજો તો આપણે એની અંદરથી ક્લાસિફાઈડ કરી અને પંદર પેપર જેવી રીતે તમને બોર્ડ માટે પ્રેક્ટિસ માટેના પેપર્સ આપણે અહીંથી આપ્યા હતા એવી રીતે ગુજકેટના પ્રેક્ટિસ પેપર બી આપણે અહીંથી આપી દઈશું તમારી પાસે પડ્યા હોય તમારા મિત્ર પાસે પડ્યા હોય તો બધા બી એક એક પેપર મોકલશે તો બી સારા એવું પેપરનું કલેક્શન થશે એમાંથી ક્લાસિફાઈડ કરીને ગુજકેટના લેવલ પ્રમાણેના પંદર પેપર આપણે તમને અહીંયાથી યુટ્યુબના માધ્યમ દ્વારા આપી દઈશું બરાબર તો તમારી પાસે પડ્યું હોય તો આ ધ્યાન એક રાખજો તમે મોકલશો તો હું તમને મોકલીશ બાકી તમારે જાતે શોધવા પડશે સર ટેક્સ્ટબુક બદલશે સર જેને સંકલ્પ લીધેલ છે પણ સર ઇન્કવાયરી ફોર્મમાં જેને લીધેલ છે એને શું કરવું જે લોકોએ લીધેલું છે એ લોકોને તો તમારા પ્લાનની અંદર જ તમને દેખાવાનું સ્ટાર્ટ થઈ જશે ગુજકેટ રિલેટેડ જે બી કન્ટેન્ટ હશે બરાબર મારું નામ આઉટ કરો ભાઈ શ્રીજી શું હતું મારું નામ સાઉટ આઉટ કરો ત્રીજી ઓનલાઈન અર્નિંગ અર્નિંગને અર્નિંગ છે પહેલાં તો તમે ચાલીસ રૂપિયા આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમે ચેનલમાં કોન્ટ્રીબ્યુટ કર્યું અને પ્રતિક નામ છે ભાઈ પ્રતિકના નામને હું જોરથી બોલું બરાબર પ્રતિક એવું સાઉટ આઉટ કર્યું ભાઈ તમારા નામનું પ્રતિકના નામનું સાઉટઆઉટ કર્યું એમને ચાલીસ રૂપિયા આપ્યા છે આગળ બી કોઈએ ચારસો ઓગણપચાસ રૂપિયા આપ્યા હતા એચએસ વિ કરીને તો એમનો બી ખૂબ ખૂબ આભાર કે તમે ચેનલની અંદર કોન્ટ્રીબ્યુટ કર્યું અને સપોર્ટ આપ્યો ચેનલને એટલા માટે ઓકે સર શિમલા જવું છે સરસ સર આ વખતે ગુજકેટ અને બોર્ડનો મેરિટ માટે શું રેશિયો હશે ફિફ્ટી ફિફ્ટીની રેશિયોની વાત ચાલી રહી છે ઓફિસિયલ એનાઉન્સમેન્ટ થશે તો આપણે જરૂરથી એની માટેનો અલગથી વિડીયો બનાવીશું પ્રીવિયસ ઇયરના ક્યાંથી મળશે પ્રીવિયસ યર કદાચ આપણી પાસે છે આને બહાર કાઢો પકડીને કઈ ગયો ધ ટેસ્ટ સિરીઝ ઇંગ્લિશમાં છે ના અનિશ ગુજરાતીમાં છે ઓલ્ડ ટેક્સ ટેક્સ્ટબુકમાં પાછળ પણ ચેપ્ટર ચેપ્ટરવાઈઝ બહુ બધા એમસીક્યુ આપેલા છે અને ગુજકેટના પેપર પણ એમસીક્યુમાં હોય છે એવું કહે છે અક્ષય પટેલ તમારી વાત સો ટકા સાચી પણ ઓલ્ડ ટેક્સ્ટ બુક કરવી એ મારા લોજિકમાં બેસતું નથી એટલા માટે મેં સજેસ્ટમાં આપતો નથી તમારી ઈચ્છા તમારે કરવું જ તમે કરી શકો ત્રીજી લર્નિંગ લર્નિંગે ફરી કેટલા આપ્યા ભાઈ વીસ રૂપિયા આપ્યા અને બહાર કાઢો ઉત્સવ ગોયાની ચલો ઓગણત્રીસ રૂપિયા શ્રીજી ઓનલાઈન અર્નિંગે આપેલા છે તમારો ખોકુ આભાર બાજુમાં છત્રી મોકલી છે ભાઈ સરસ સોફ્ટવેર એન્જિનિયરિંગ માટે ગુજકેટ જરૂરી છે હા અને કાઢો બાર ચલો સ્ટાન્ડર્ડ ટેન્થનું છે ના સ્ટાન્ડર્ડ ટેન્થનું નથી ભાઈ બાર સાયન્સમાં જે લોકો અત્યારે છે એ લોકોનું છે બરાબર જે લોકોની માસ પ્રમોશન મળી ગયું છે એ લોકો માટે ટેન્થ માટે સ્કૂલ ક્યારે ખુલશે પણ આ સેશન તો ચાલે છે બાર સાયન્સવાળાનું સર વિલ થર્ટી પર્સન્ટ ઓફ કોર્સ વિલ બી રિડ્યુસ વોટ યુ થિંક શક્યતા પૂરેપૂરી છે બરાબર છે એ બી હશે ટૂંક સમયમાં આવનારા દસેક દિવસની અંદર જાહેરાત થઈ જશે ત્યારે આપણને જાણવા મળી જશે ઓલમોસ્ટ એક કલાકનું આપણું સેશન હતું કમ્પ્લીટ થઈ ગયું છે ફરીથી શ્રીજી ઓનલાઈને વીસ રૂપિયા આપ્યા છે ઓનલાઈન અર્નિંગે ભાઈ તમારો ખૂકો આભાર પહેલાં તમે ચાલીસ આપ્યા પછી ઓગણત્રીસ આપ્યા પછી વીસ આપ્યા આવી રીતે ચેનલને સપોર્ટ કરતા રહેજો જે લોકોનું લાઈક કરવાનું બાકી છે એ લોકો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આગળ ગુજકેટ રિલેટેડ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી તમને આ ચેનલ દ્વારા મળતી રહેશે તો સ્ટેપ બાય સ્ટેપ જોડાયેલા હશો તો તમને એ માહિતી મળશે આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયો સાથે ફરીથી લાઈવ સેશનની અંદર મળીશું તમારા પ્રોબ્લેમને સોલ્વ કરીશું કોઈ ક્વેશ્ચન તમારો રહી ગયો હોય લાઈવની અંદર આપણે ના લઈ શક્યા હોય બરાબર છે આ સ્નેશ એસ પટેલને બી કાઢો તો આપણે ફરીથી આવી રીતે મળતા રહીશું કોમેન્ટની અંદર લખી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેને જરૂરી હોય કોઈ વિદ્યાર્થીને તૈયારી માટે તેના સુધી આ વિડીયોને શેર કરી આપજો આગળનું થોડું કદાચ એને જોવામાં તકલીફ પડે પણ પાછળનો વિડીયો સ્મૂથલી ચાલેલો છે તે વિદ્યાર્થીને હેલ્પફુલ થશે આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા